पण एक राजमा माताजी देवी सो गामना तोरण बांधिया ए मणिजी रे उगाड़ो दी घड़िया ना पाधर मा मवतार बनवा सकती मां माताजी सिंधोई आपोया
મારી દરિયાના લોઢની દેવ દેવ બોલો શક્તિ માત કી જય શક્તિ સિંધોઈ સા બોલો શક્તિ માત કી જય
વાળી પરદેશ ના શક્તિ અમારે પરિયાણ અનમાડી આઠ મે યવાઈ નાય જય સકા એ પણ માડી ગોઠી ના ગોઠી ના ગુના કરી દેયે શક્તિ માં આઠ મે જરૂર આવશું મારી હાથી મેનું મારી જેદી હવટા એ બોલો ભેળો મે રખિયો મારી ગાંડી ભાઈ ये पण भूरा देवल मारी तारा भाटले ए मारी परगट मारी गांडी मारी गेल पुजाया
नाम धारण करी अनराते निकलता मामा बार ये पण तुम्हारा गला मामा मा बोल्या गुलाब तणा ए तमे जोईलो ई मारा मामा ई सरकार भाव थी मारा मोजीला मामा आया छे एटले भाव थी ताली नो ताल आपजो मामा माटे पण शू के बाप मोजीला मामा मारा मोजीला मामा जो रमवाने आवे मामा रमवाने आवे जो ये मोजीला मामा मारा मोजीला मामा जो रमवाने आवे मामा रमवाने आवे जो सिगरेट जोरी मामा गांजा रे जोवी दो अतर जोये मामा गुलाब जोवी दो मन लागी तमारी धूम मामा रे मामा लागी तुम्हारी धूम मामा रे मामा ए मामा रे मामा मारा खिदड़ा वाला मामा रे मामा मारा खिदड़ा वाला मन लागी तुम्हारी धूम मामा रे मामा जय मामा मौज करावे मामा मौज करावे जो मौजिला मामा मारा मौज करावे जो
રસોઈ માતાજી રમકડું કહેવાય મને ઈજ બાપા
કેવા મારી હાકરી આટોડાની શક્તિ હા હા પણ પૂરું થવા દો મારી એક હુબકો આવે મારી મેલડી તને લાખનો એ બોલ્યા બીજા હુબકાના નો હોય મારી મેલડી મો પણ ઈ ત્રીજા હુબકે પૃથ્વીના પણ પોળા થાય ये मारी माता बोले मारी उगतानी मेलडी ए काली नगणी एवा माता मेलडी एवा काली नगणी एवा माता मेलडी एवा मां मेलडी मात की जय रमा तुम्हारा देवले 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 अन्न धमके लोबन ना धू ए पण नरने नरने रमा तमने नमणू करे ए तमने नमे छे मोटाई भू ई मारा बार बजना धणी रामदेव पीर ने हाजरी होय थोड़ी वार रामदेव पीर ने रमाड़ी पछी आया शक्ति मानी वार्ता करवी छे बात थोड़ी वार એવા ખોડલે તણંકારે ઈકારા માપી રે અને હર ભૂજને એ હર એવા ઘોડલે ચણન તારે બોલો રામદેવજી મહારાજ કી જય કોઈ ધણી નો હોય એ પણ જેનો જેનો ધણી હોય મારી આધી આ શક મારા ગોલકર પરિવાર ની માલિપા એ મારી કોઈને ઓછી આળા મારી રેવા દેતી નહીં
મારો ધણી મારી આથી આ જગતી તું માવતા એ મારી આથી આ જગતી તું મારી અમારો ઇનસા જેને મારી આથી નાથી ની આથી નારાયણી કહેવાય છે જેને માંડેલા મંડાણ નો ધણી કહેવાય એક દી એક તાળી પાડી અને જેને બ્રહ્મા અને વિષ્ણુ મહેશ ત્રણી ને જેને પ્રગટ કરેલા આજ ગોલતર પરિવાર નો ધણી મારી આદ્ય શક્તિ જેને એમ કહેવાય કે મારી લટની ધણિયાણી કહેવાય છે પણ સમય સમય માણાનો બળવાન છે કોઈ માણા બળવાન નથી છે કોઈ માણસને નાચવાનો શોખ નથી થતો માણાનો સમય નચાવે છે જેને હરપાલ દે મકવાણા જેવા ક્ષત્રિય રાજાએ જેને માનેલી હોય છે આજ મારા ગોળતર પરિવારનો જેને માવતર કહેવાય આમ જોવો તો પાટડીની માલબા માં ભગવતી બેઠા આમ જોવો તો દીખડિયાના પાથરની માલપા બેઠા મારી એ આધિયા સગતે ઝાલાવાડના ઝાડવે ઝાડવે જેના નામના ડોઠિયા તિરસુળ લાગી ગયા છે જેને મારી ઝાલાવાડના સુખ ઝાડવાની દેવ કહેવાય બાપ પણ એક દી આવડા માલધારી નો નેહડો નાના એવા પંખીના માળા જેવડા ગામની માલપા મારા ગોલતર પરિવારનો નેહ પડ્યો છે સાહેબ જેના કુલગોત્રની માલપા મારી આધિયા સગત અને મારી સિંધુડી જેવી દેવ બેઠી છે સકત દે એ સાહેબ
कवि के सुख में हमरे साहिबी दुख में हमरे देव। पर आ जगत नहीं मालबा जेनी जेनी माथे दुख पड़िया से ने केवत मां कीधु से कि जेने गुमड़ू होय एने ज पीड़ा नी खबर होय छे। પણ આજે નરાળીના ટીમે મારી ગોલતર પરિવારનો ધણી મારી આદિય શક્તિ હાંકરિયા ટોડાની દેવ બેઠી છે, પણ એક દી આ નરાળીના ટીમે જે દી ગોલતર પરિવાર નતો ને સાહેબ, તે દી નાના એવા પંખીના માળા જેવા કોપણી ગામની માલબા પંદરક ઘરનો જેને એમ કહેવાય કે નેહડો રહી ગયો છે, ખાઈ પીવે ને મોજુના વારા કરે છે, અવડા કોપણી ગામની માલબા મારા ગોલતર પરિવારના નાના એવા પંખીના માળા જેવા નેહની માલબા જેનો ધણી મારી આદિય સખત બેઠી છે, પંદરક ઘરનો પરિવાર દિવસ ઉગે માલધારી પોતાના માલને લઈને વગડાની માલિપા ગાયુના ગોવાળ બનીને વ્યા જાય, સંધ્યાટાણું થાય એટલે પાછા પોતાના નેહની માલિપા આવી જાય, પણ તેદી મારા ત્રિલોકના નાથને વાત રાખીને મારી આદિય શક્તિને કંઈક વાત વધારવી છે સાહેબ, અવડા પંદર ઘરના નેહની માલિપા રાઘવસી આપા મારી આદિયા શક્તિના પરમ ઉપાસક છે, મા ભગવતી દિવસ ઉગે ને મારી શક્તિના નામની દોઢ જાય એટલે પછી ધરતી ઉપર ડગલું માંડે છે, પણ મારા ત્રિલોકના નાથે જેના ઘરે શેર માટીની ખોટ રાખી છે, પોતાના પંદર ઘરનો નેહ હતો, પોતાના કાકા દાદાના પરિવારના બાળકોને જોઈ અને પોતાના આત્માને રૂડું મનાવી લે છે, પણ ઈ કોપણી ગામના પાથરની માલબા એકદી માલધારીના નેહની માલબા એ આઠમનો રૂડો દિવસ આવ્યો અને માતાજીના નિવેદ ભરાય છે સાહેબ, પણ તેદી એ કોપણી ગામના ટીમે મઠની માલબા બેઠી બેઠી મારી આદિય શક્તિ વિચાર કરે છે, કોહો જીતવા આજ મારી પંખીના માળા જેવી વસ્તી અને એનું ધ્યાન જો જગતની માલબા હું ન રાખું તો જગતમાં બીજું ધ્યાન રાખે કોણ, આઠમનો દિવસ છે માતાજીના નર નિવેદ થઈ ગયા છે, પ્રભાતનો પોર બન્યો એ નોમનો દિવસ ઉગ્યો સાહેબ, પણ જેના જેના બાળકોને જેના જેના દીકરાને કર લેવાના હતા ને સાહેબ, પોતાના માવતર નાય ધોઈ તૈયાર થઈને પોતાના બાળકોને તૈયાર કરી અને મારી આદિયા શક્તિના મઠે લટ લેવારવા માટે એ નેહડાની માલબા આનંદનો પાર નથી, સુકામ કે લટની ધણિયાની મારી આદિય શક્તિ બેઠી છે, હમણાં અમારા દીકરાના લટનો ધણી મારી આદિય શક્તિ લટ લઈ લે છે, શક્તિ પોરની માલિપા અવડા પ્રભાતના પોરની માલિપા
એ 15 ઘરના નેહની મલબા ઘરે ઘરે વાતો થવા માંડી ગાલો બાયુ એ જેના જેના દીકરાના કર લેવાના હોય ને એ બાળકોને લઈને હાલો માતાના મઠે ભૂવા બધાયને બોલાવે છે સાહેબ પણ જેના ઘરે દીકરા હતા એ તો નાઈ ધોઈને દીકરાને ચાંગલા કરીને માથામાં તેલ નાખી અને દીકરાઓને સોળે શણગાર સજાવીને બજારની માલિબા મીંડા માણસો હાલવા પણ આ બાજુ મારા રાઘવસિંહ આપણ પોતાની ધર્મપત્ની એ જેની 40-45 વર્ષની જેની ઉંમર થઈ ગઈ છે સાહેબ રાઘવસિંહ આપાએ પોતાની પત્નીને કીધું કે હાલ ભાઈ આજ મારી માતા અમારા બાળકોના લટની ધણિયાણી છે ને મારા અમારા બાળકોની મારી આદિયા શક્તિ લટ લેવાની છે સાહેબ આ બાજુ જેના જેના દીકરાના કર હતા બજારની માલપા નીકળ્યા ને એક બાજુ રાઘવસિંહ આપા અને પોતાની ધર્મપત્ની બે પણ પોતાના આંગણેથી બહાર નીકળ્યા બજારમાં અવડા બે માણા બજારની માલપા નીકળ્યા એટલે જે જે માણસો જે જે બાયુ પોતાના દીકરાને લઈને લટ લેવારવા જતી ને એ દીકરાના બાવડા પકડી પકડીને બજારની માલપા ઊભી રહી ગયું આપા પોતાની ધર્મપત્નીનું બાવડું થોભીને એટલું કીધું ઊભી રહે બજારની માલિબા આપણને જોઈને આ બાયુ ઊભી કેમ રહી ગયું એટલે અમુક બાયુ આપાની લાજ કાઢતા એટલે આપા તો ન આવ્યા પણ પોતાની બાઈને કીધું કે જા તો એ બાયુ ઊભી હોય અને પૂછતી આવી જોઈએ અમને જોઈને ઊભા કેમ રહી ગયા સાહેબ રાઘવસિંહ આપાનો હુકમ સૂજો એટલે ધણી નો કોઈ ધણી નો હોય સાહેબ પોતાના ધણીએ કીધું કે જા તો એ બાયુ પાસે સાણી આવી જોઈએ આપણને બેઈને જોઈને આવડા ઊભા કેમ રહી ગયા એટલે પોતાના ઘરેથી બાઈ હતા જઈ અને માથે ઓઢેલું ઓઢણું હરખું કરીને એટલું કીધું કે બેનું હે બાયુ આ છોકરાઓને લઈને ક્યાં જાવ છો માતાના મઠે છોકરાઓની લટુ લેવારવા જાય છે ઓહો તો બજારમાં બધા બાળકોના હાથ પકડીને ઊભા કેમ રહી ગયા જાઓ મઠે જાઓ એક બાઈને પૂછ્યું બીજીને પૂછ્યું ત્રીજીને પૂછ્યું એટલે એ કારે ત્રણેય બાયુ બોલી કે બાયુ માતાના આંગણે માતાના મઠે દીકરાની લટ લેવા માટે જઈ છે આપણા ઘરે હોનાનો હુરજ ઉગ્યો છે પણ દિવસ ઉગે જો વાંધિયા હામા મળે ને તો આપણો દિવસ બગડી જાય બાયુ તમે અમને પૂછો છો કેમ ઊભા રહી ગયા તમે વાંધિયા છો ને દિવસ ઉગ્યા તમારા જ સુકન થયા ઘરની બહાર નીકળતા તમને ખબર નથી કે તમે વાંધિયા છો વાંધિયા ને બપોર સુધી ઘરની બહાર નો નીકળે દિવસ ઉગ્યા માણા કોઈ હારા ભલા કામે જતા ને તમારા સુકન થયા આવે અમારા દીકરાને લઈને મઠે જાવું કે ન જાવું હા 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 રાઘવસિંહ આપાના ઘરનાના પગ તળેથી જમીન ખહી ગઈ હો બાપ પોતાના બે હાથની મુઠ્ઠીઓ વાળીને આકાશ સામે નજર કરીને એટલું કીધું કે એ ઠાકર એ મારી આધિયા સકત અમે આપ હવે તો કઈ નથી કર્યું પણ અમારા બે માણાના પૂરવ ભવનાય કઈક પાપ હશે ત્યારે આ નેહડાની બાયુ અમને વાંધિયાના મેણા મારે છે પણ સાહેબ એક આંખમાં શ્રાવણ એક આંખમાં ભાદરવો માથે ઓટેલા સોરહાનો છેડો હાથમાં લઈ ગયો છે અને ઉતાવળા ડગલે જઈ અને રાઘવસિંહ આપાનું બાવડું થોપીને એટલું કીધું કે એ માલધારી હાલો પાછા વળી જાઓ આપણે ઘરે વિયા જઈએ તેથી રાઘવસિંહ આપાએ કીધું પણ ગાંડી મારી માતા દીકરાના કર લટ લેવાની છે અને ઘરે જઈને શું કરશું હાલ માતાના મઠે જવું છે
કે હવે મઠે નથી જાવ કા એ ઓલી બાયુ જે છોકરાઓના બાવડા તોફીન ઉભી રહી ગઈ ને ઈ એમ કહે છે કે તમે વાંધિયા છો અને દીવ ઉગે વાંધિયાના મોઢા જોવી ને તો અમારો દિવસ બગડી જાય સતાય રાઘવસી આપાય એટલું કીધું કે ના ના ગાંડી એ દુનિયા તો દોરંગી છે આમેય બોલે ને તેમેય બોલે મારી માતા ક્યાં કાંઈ બોલી છે હાલ મારા માતાના મઠે જવું છે પણ બેય માણસ સાહેબ માતાના મઠે પેડલી સામે આમ જઈને ઉભા રહ્યા ને ફળિયામાં ભાયું જાયું બેઠા હતા કાળા ઠણક થઈ ગયા કોઈના મોઢાની માથે નૂર નથી આપા વાત ને પી ગયા ગો હો હો મારી બાઈ મને પાછો વાળતી હતી જો એ વખતે વળી ગયો હોત ને તો આ જોવાનો મારે દી નો આવે પણ આપા માથે બાંધેલું મેલ ખાયું હતું ને માતાની સામે આમ ઉતારી એક આંખમાં શ્રાવણ ને એક આંખમાં ભાદરવો દાઢીએથી આહુડા મઠની સામે ઠમ 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 પડે અને માતાને દિલની એક દરવાજો ખોલી નાભીથી કીધું કે એ માં માડી માડી દુનિયાની માલપા હું દુબળો આજ મારા ઘરે શેર માટીની ખોટ છે મને ભાળી અને વસ્તી મોઢાની માથે કોઈને નૂર નથી માડી હવે આ ગામની માલપા કોપણી ગામની માલપા રહેવાનો મારે હક નથી એ મારી આદિયા શક્તિ પાંચ ડગલા આગળ હાલજે એમ કરીને બે માણા મઠની માલપાથી બહાર નીકળ્યા હો જેમાં જેમાં પણ બાપ બે માણસ હાલી નીકળ્યા એટલે મઠની માલપા બેઠી બેઠી મારી ગોળતરની આદિયા શક્તિ એટલું બોલી એ મારા રાઘવસિંહ આજ જો નાભીની માલપાથી પોગાર કરીને જો કદાચ આ ધરતીને મેકીને હાલી નીકળ ને પણ જો આ વસ્તીને મેકીને તારી આગળ હાલી નીકળું તો એમ માનજે કે તારી આદિયા શક્તિ હાલી નીકળતી વાત કરતા વાર લાગે મઠની માલપાથી નીકળી અને ધીમે 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 બે માણસ પોતાના સાજલ સાપરે કહેતા પોતાના મકાને જઈ અને ઘર વકરી હતી ને આપણી ભાષામાં કહી ઉસાળો ભર્યો હો સાહેબ ઉસાળો તૈયાર કર્યો એ કોપેણી ગામને મેકીને બે માણા ગામના પાથરની માલપા જઈને સેલી સલામ ધરતીને કરી અને બે હાલી નીકળ્યા પણ એની પાછળ પાછળ મારી હાંકરિયા ટોડાનો ધણી મારી આદિયા શક્તિ હાલી નીકળી પણ બાપ એ આ બાજુ નેહડામાં જેટલા દીકરાની લટ લેવાની હતી જેટલાના કર હતા ને એને જઈને ઉભા રાખ્યા રાવણદેવ ડાક વગાડે પણ ભુવાન પઢિયારના ખોળિયાની માલપા માતા નો આવે અખાય નેહડાના નાના મોટા બેનો દીકરીઓ વિચાર કરે કે આજ ભુવાના ખોળીએ માતા આવતી કેમ નથી છે એ બહુ આઝાદીથી કરી આખો પરિવાર કકળાટ મીંડ્યો કરવા ત્યારે ભુવા કે પઠિયારના ખોળીએ તો માતા નો આવી પણ પંસના ભુવા એક બાજુ બેઠા હતા ને એમ માથે એકને હવા હવા વેદના વાળ એ ફાટલ તૂટલ કપડા આવો વેરાગી જેવો જે પંચનો ભુવો બેઠો હતો એના ખોળીએ મારી ગોળતરની શક્તિ ઉતરી હો સાહેબ
પંચના ભુવા બેઠા હતા એના ખોળિયા માતા ખમા 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 એ વસ્તી બધી પૂછવા માંડી કોણ થોડે કોણ બોલે આજે હું ગોલતરની આદિય શક્તિ બોલું છું રવાજો મારી વસ્તી ગમે એટલા ડાકલા વગાડશો ગમે એટલા ગાશો ને તો ભુવા કે પઠિયારના ખોળિયે હું માતા શક્તિ નહીં આવું પણ મારી કાંઈ ગુનો આહા તેથી પંચના ભુવાના મોઢેથી અમી જરે એમ મારી આદિય શક્તિ વેણ બોલી વર્ષે એ મારી વસ્તી આ ત્રિલોકના નાથે કદાચ જેના ઘરે શેર માટીની ખોટ રાખી હોય દી ઉગે ને બજારની માલપા ડગલા માંડે અને નેહડાની બાયું એમ કે વાંજિયાને ઘરે રહેવાય વાંજિયાને દી ઉગ્યા હમુ ન મળાય આજ મારો રાઘવસિંહ આ ધરતીને મેકીને મને અહીંથી ઝાકારો લઈને હાલી નીકળ્યો ને આજ હું રાઘવસિંહના કાંધે આધિયા શક્તિ હાલી જાઉં છું એ ગામના સીમાડે હું આધિયા શક્તિ પહોંચી છું જેમાં જેમાં પણ બાપ એ નેહડાના બધા ભાઈઓ કહેવા માંડ્યા કે બાપા એ જેને સાંગુમાં જોર હોય મંડો થોડવા ગામના સીમાડે માતા આદિય શક્તિને લઈ અને રાઘવસિંહ આવ્યો સાહેબ બાપ એ કોઈએ પગરખા પહેર્યા કોઈએ ન પહેર્યા હાથની મુઠ્ઠીઓ વાળીને ગણગણતી દોટ ગામના સીમાડે જાતા ઉભા રાખ્યા બાપ ભાઈ માણાના મોઢે તાળા ન મરાય એ કોઈ કદાચ વેણ કવેણ બોલી ગયું છે આ નેહડો ક્યાં કઈ બોલ્યો છે હાલ બાપ એ ભુવા કે પઠિયારના ખોળીએ માતાનો ઉગાવો નથી થતો છોકરાઓના લટુ લેવાની છે છોકરાની રોવે છે કકળે છે હા હા તેથી સાહેબ માથે બાંધેલું મેલ ખાયું ઉતારીને ગામ સામે આમ નજર કરીને એટલું કીધું કે એ મારા બાપની દેવી માડી એ કાલ દુનિયામાં અમારી તો વાતો હારી મોળી થશે પણ મારી તારી પેટલીનું ધર્મ જાય છે એ મારી શક્તિ અત્યારે જે ટાણું છે ને ટાણું તો મારી તું હાંસવી લે બાપ નેહડાના ભાઈઓને કીધું કે ભાઈઓ એ તમે કદાચ રોશો કકળશો કે મરી જાયશો હવે હું અહીંથી પાછો નહીં વળું પણ મારી માતાને કહું છું કે અત્યારનું ટાણું તમારું હાંસવી લેશે જાઓ સાહેબ ભુવાન ભઢિયારના ખોળીએ માતાનો ઉગાવો થયો ને જેટલા જેટલા દીકરાની લટુ લેવાની હતી ને કર લટુ લઈ લીધી ને પાછી માતા આદિય શક્તિ હાલી નીકળી છે એ વેરણ વગડે રાયતું રે ગામડે ગામડે રોકાતા રોકાતા આ નરાળી ગામના ટીંબાની માથે આવ્યા ને તેથી મારી આદિય શક્તિએ ગેબી અવાજ કર્યો કે બાપ આ ઝાલાવાડની ધરતી અને નરાળીનો ટીંબો મને આદિય શક્તિને ગમે છે એ મારા રાઘવસિંહ હવે ઉસાળાને આ ઉતારી નાખ બાપ માતાજીના કહેવા પ્રમાણે નરાળી ગામના ટીંબે પોતાનો ઉસાળો ઉતારી અને એ સમયમાં નાનું એવું ઝૂંપડું બાંધીને બે માણા મીંડા રહેવા છે
કારણ કે એક માતા આદિયા શક્તિ સિંધુડિયા સિવાય તો કઈ હતું નહીં. બાળ બચ્ચા પરિવાર મંડ્યા રહેવા, દિવસ માથે અઠવાડિયું અઠવાડિયાની માથે મંડ્યા મહિના વીતવા. બરોબર શોક મહિનાના વાણા વાયા ને મેઘલી અંધારી રાતે રાઘવસિંહ આપણા નિંદ્રા ને આધીન બન્યા છે, સપના ની માલિબા મારી આદિયા સખત આવી જાગ જાગ. આજે હું આદિયા સગતી તારી નાભીના અવાજે આજ કદાચ કોપેણી ગામને મેકીને વહી આવીશું ને. એ મારા રાઘવસિંહ મન માતાને ક્યાંક વિહામો તો આપ, તેથી આપા બોલ્યા કે મારી ગામમાં ખોરડું નહીં સીમમાં ખેતર નહીં, તને વિહામો ક્યાં આપું બાપ. પણ તેથી મારી દયાનો સાગર મારી ગોલતર પરિવારની ધણી મારી આદ્ય શક્તિ એટલું બોલી ગઈ, મારા રાઘવસિંહ એક નાનો એવો કંડિયો બનાવીને કંડિયે મને એ શક્તિ સિંધુડીને વિહામો આપી દે આપી દે બા. વગડામાંથી સાજ વાઢીને સાજનો એક નાનો એવો કંડિયો બનાવ્યો અને કંડિયાની માલિપા મને સગત સિંધુડીને વિહામો આપી દે. મારી કંડિયામાં કે હા બાપ, જ્યારે તારો સમયને હું વેળા વાળું ને તેથી આ ધરતી ઉપર કાયદેસર મને માતાને એક તડીમલે કદાચ વિહામો આપજે, પણ અત્યારે મને કંડિયા વિહામો આપી દે. માતાજી સપનાની માલિપા આટલી વાત માંડીને વ્યા ગયા. દિવસ ઉગ્યો એટલે પોતાની ધર્મપત્ની ને વાત કરી કે આજ માતા મને સપનાની માલિપા આવીને આવી વાત માંડી ગયા છે, પણ કંડિયાની માલિપા માતાને વિહામો આપ્યો સાહેબ. કંડિયામાં એ કોઈ નતું સાહેબ, બે માણા કંડિયાને હાથ અડાડી માતા શક્તિ સિંધુડીને વિહામો આપી અને સાજલ સાપરાની માલિપા કંડિયો ટીંગાળી રાખે. વાત કરતા વાર લાગે, સમય ને જાતા વાર નો હોય, પણ એક દી એ માથે માથાનો કંડિયો ટીંગાય છે ને બે માણા હેઠે હાંજે વાળું પાણી કરતા કરતા સાહેબ રાઘવસિંહ આપાની આંખ ની માલિપા એ ભાણા માથે બેઠા ના હુંડા મીંડા પડવા તેથી પોતાના ધર્મપત્ની એ માડીએ એટલું કીધું, કેમ સ્વામીનાથ આજ રોવાનું કારણ? તેથી રાઘવસિંહ આપા સાહેબ વાળું કરતા કરતા ઊભા થઈ ગયા અને પોગ મેકીને રોવા બેઠા ને. પોતાના ધર્મપત્ની સાના રાખે કે મેં બાયું રોતા કદાચ રૂડિયું લાગીએ, તમે દાઢી મૂછના ધણી ઉઠીને રોવો છો, તમને શરમ નથી થતી? તેથી એ પોતાના ધર્મપત્ની ને ખંભે હાથ મેકીને રાઘવસિંહ આપા એટલું બોલ્યા, ગાંડી એ મારી માતા જ્યારે કોપણીના થડે હતી ને ત્યારે મને ઓરતો નતો, પણ હવે આ કંડિયામાં લઈને આવી બેઠો છું ને, મને દુઃખ એનું થાય છે મને માતા માથે ઓરતો આવે છે કે હું તો આજ સૌ કાલ કદાચ મારો દેહ પડી જાય છે ને, પછી મારી શક્તિના કંડિયા ધૂપને દીવાય અને કોણ કરશે? રાત જાય તો દી નો જાય, દી નો જાય, દી જાય તો રાત નો જાય.
પણ સાહેબ પોતાના ઘરેથી ભાઈ આપણને એટલું જ કે ગાંડા થાવમાં એ માતાને જેદી વેળ આવશે ને આપણો સમય પાકશે તેદી ઈની આપશે બાકી બીજું તો કોણ આપે આપા એટલું કહેવા માંડ્યા ગાંડી ગાંડી હવે મારી માતા નો આપે કારણ કે સમય આપણો પાકી ગયો છે બે માણા કાયમ આવી રગઝગની વાત કરે પણ એક દી રાતના 12 એકના સમયે ઈ કંડિયાની કાળી નાગણી નીચે આપા રાઘવસી આપા હુતા છે કંડિયાની માલિપાથી મારી આદિય શક્તિ ઉતરીને સપનાની માલિપા જઈને કીધું કે એ મારા રાઘવસી એ બાપ રાજને દી હું મારા કંડિયા સામે જોઈને વર્તો કરે છે આજ માગી લે જગતની માલિપા જો મારી માટે ને એક વેણ ખાતર તારા ભાઈઓ પરિવારને મેકિન જો કદાચ નીકળી ગયો હોય ને તો આજ માગી લે આજ માગી નો કરી દઉં ને તો તારી ગોળતરની આદિયા શક્તિ નો કહેવાય માગી લે બાપ તેથી સપનાની માલિપા આપાએ માગ્યું કે મારી એક દીકરે દીકરા વાળો નો કહેવાય અને 100 રૂપિયા માણા રૂપિયા વાળો નો કહેવાય માડી જો આજ કદાચ મારા ખાતરે તું કદાચ વસ્તીને મેકીને મારી આરે આવી અને ખરેખર જો કંડિયામાં બેઠી હોય ને તો મારી તારી પાસે પાંચ પાંડવ જેવા પાંચ માંગુ છું અને જેદી તારી વસ્તીના કર લેવાના હતા ને લટ તેદી વસ્તીએ મને મેણું માર્યું તો કે વાંજિયા સો ને વાંજિયાના દિવસ ઉગે ને દર્શન કરે માણાનો દી બગડે તો મારી એ ઈ વસ્તી તો કદાચ તને લટે એક કરે હવાર રૂપિયો આપે પણ જો કદાચ મારી મને પાંચ પાંડવ જેવા દે ને હે તો મારી હું તને દીકરે દીકરે કર આપીશ દેવી તને દીકરે દીકરે કર આપીશ અને કરે હવા રૂપિયો આપે છે ન્યા હું રાઘવસી તને કરે હવા પાંચ રૂપિયા આપીશ અને તેદી મારી આદિયા શક્તિ હોળ કળાની થઈને આપાને કીધું કે રાઘવસી એ કદાચ તું માગતા ભૂલ ને હું શક્તિ તને દેતા ભૂલ મારા રાઘવસી તારા પંડમાં જે પેટમાં ઓરતો પડ્યો છે ને જો ઓરતાને અધૂરો રવા દઉં ને તો આ કંડીએ મને તાજબ નો ફરતો જા પાંચ માંગે છે ને તને પાંચ પૂરા કરી દઉં આપા કે મારી પાંચ દેન તો પાંચે ના તને કર આપું એ લટે લટે હવા પાંચ નો તને વ્યવહાર બાંધી દઉં પણ સાહેબ દિવસ ગણતા માસ ગયા જેને વરહે આંતરિયા એ સુરત ભૂલી ગઈ સાહેબા જેને નામે વિહર્યા માતા સપનામાં ખમા કઈને વહી ગઈ હતી ને એ આપાના ઘરેથી બાઈ જે હુકાઈ ગયેલું ઝાડ હતું ને એને મારી આદિયા શક્તિએ લીલા કૂપડા ફોડ્યા હો બે દીકરા ત્રણ દીકરા ચાર પાંચ પાંચ દીકરાની જોડી કરી દીધી છે સાહેબ એ આપાથી બને એટલી માતાજીના કંડિયે સેવા પૂજા કરે
થોડો જાજો માલ ઢોર ભેગો કર્યો વગડાની માલ પાસે સારવા આવ્યા જાય. પણ સમય જતા માતાજી એક દી રાતના એકના ટકોરે પાછો જગાડ્યા. ઓ સાહેબ જાગ બાપ, મારી આદિય શક્તિનો વ્યવહાર લાવ. તે પાંચ માંગ્યા તમે પાંચ આપ્યા ને, પાંચે ના કર લાવ ને પાંચે નો હવા હવા પાંચ નો વ્યવહાર લાવ. એ સાહેબ આ ઈ વખત થી તમે હવા પાંચિયા થઈ ગયા છો, હવા પાંચ વાળા. મારી આ કંડિયાની માલપા તો કેટલાક દાડા રખડીશ, આ કંડિયાની માલપા કેટલાક દી રહીશ. મારી તું કે ને મારાથી બને એવો એક ધડીમલો બનાવીને તને કદાચ ધડીમલે વિહામો આપી દઉં. પણ સાહેબ ઈ વખતે રાજા સાહેબ હતી, દરબારુ રાજાનો હુકમ હાલે, સિદ્ધપુર પાટણ વનરાજ ચાવડાનો હુકમ હાલે સાહેબ. આ પટ્ટા માથે વનરાજ ચાવડાનો હુકમ હાલે કે બોલે એટલું જ થાય સાહેબ. કોઈ માલધારીને એમ કે કાંઈથી ઉછાળા લઈને વિયો જાય છે એટલે વ્યૂ જવું પડે. કોઈ ખેડૂને એમ કે ખેતીવાડી મેકીને વિયો જાય છે એટલે વ્યૂ જવું પડે. આ સમયની મારી પાસે એ વણઝારા પોતાની પોઠુંને લઈને નીકળેલા સાહેબ. વણઝારા પોઠું લઈને નીકળેલા, માથે ગોણ્યું ભરેલી હાંકરની, હાલતા હાલતા નરાળીના ટીંબેથી આમ નીકળ્યા. અને વેલા પરોડીએ સાહેબ, વેલા ભડકલે આપા જાગીને કોઈ ગાયું બાયું દોતા હોય છે ઈ સમયે, કોઈ વણઝારાને તરસ લાગી એટલે પાણી પીવા માટે આવીને એટલું કીધું કે એ બાપ એ માલધારી પાણી પાછો. પણ સાહેબ જેને મારી આદિય શક્તિ ઠાકરની માથે જે બે માણા જિંદગી જીવતા હતા, પાણી તો પાયું પણ વેલા ગાય માતાજીને દોઈને ચા પાણી કર્યા. અને પછી વણઝારાને કીધું કે ભાઈ આપ ક્યાંથી આવો, જાતે કેવા છો? કે આપા સહી વણઝારા. કે તો રાત કેમ લીધી છે? વનરાજ ચાવડાની બીકે કેમ કે અમારી માથે કરવેરો ન નાખે ને એના માટે અમે રાતોરાત જેટલું હલાય એટલું હાલવી છે. પણ બાપ થોડા દાદા વાસણ છે, એક પાણીની માટલી છે, આ હામે આ કંડિયો ટીંગાય એમાં શું છે? તેથી આપાએ કીધું કે મારા 71 પેઢીના વડવાનું ધર્મ મારી આદિયા સખત બેઠી છે. પણ તેથી વણઝારા એટલું બોલ્યા કે આપા જો તમારી આદિયા સખત માથે ભરોહો છે ને કદાચ અમને અમારા કર્મે સખત આ સુધી લાવી છે, તો તમારી સગતને કયો દી ઉગવાની તૈયારી છે ને રાજના કોઈ માણસો અમને ભાળે નહીં. અને જો કરવેરામાંથી અમને મુક્ત કરે ને તો જેદી તમારી આદિયા સગતીને કોઈ ધરતી ઉપર થડે જ્યાં વિહામો આપશો ને એ મઢ કરશો કે મંદિર કરશો કે ધણીમલો કરશો એની પુણ્ય અમે વણઝારા હાંકરેથી તમને આ પૂરી દઈશું. વણઝારો વચરે બંધાણો ના પાય એટલું કીધું બાપ એ મારી માથે નહીં પણ આ કંડિયા માથે ફરોહો રાખીને હાલ્યો જા. જે જગ્યાએ તારે હાકર પહોંચાડવાની છે ત્યાં સુધી જો રાજના માણસો ને કદાચ મારી આદિય શક્તિ આંધળા મોર કરી નાખે ને તો જેથી મારી માતાનું મંડાણ મંડાય તેથી તારા બોલનો તોલ કરી દઈ દેશે. વણઝારા પોછું લઈને વ્યા ગયા. સમય દાતા છે, અવારનવાર વણઝારા નીકળે, રાતે હુર આવે, આપાના ઘરે પાણી પીવે, ચા પાણી પીવે. પણ જેદી આપાને
માતાનો હુકમ થયો ને કંડિયામાંથી આઈ જે માતાને થળે વિહામો આપવાનો થયો ને તેથી સાહેબ આ ટોડોરિયો ને એનું સણતર કર્યું પણ માલપા પૂઈણી તો વણદારાએ હા કરેથી પૂરી સાહેબ જેને હા કર્યો ટોડો કહેવાય અને તેથી પાંચેય દીકરાના કર લીધા ને કરે કરે હવા પાંચનો વ્યવહાર મારી આદિયા શક્તિને આપાય રાઘવસિંહ આપાય આપ્યો સાહેબ તેથી મારી આદિયા શક્તિ બોલી ગઈ મારા રાઘવસિંહ એ આજે પાંચ છે ને પાંચ ના કદાચ જો પાંચસો એક દી આઈ નો કરી દઉં ને તો મને હા કરી અટોડા ના ધર્મ આદિયા શક્તિને માનતા નહીં જાઉં ત્યાર પછી તો અહીંથી ને ઘણા થડા જુદા પડ્યા છે પણ આજે મને ભુવાઈ કીધું કે ચારસો હવા ચારસો તો અહીં વસ્તી છે જ અને આજ દિવસ ઉગ્યો છે હવે આજનો દી ઉગવાની તૈયારી છે ચારસો નવ દીકરાના કર છે સાહેબ કરે કરે હવા પાંચનો વ્યવહાર મારી હા કરી અટોડાની શક્તિ કાલનો દી ઉગે એટલે અહીં મારી શક્તિ લઈ લઈ છે સાહેબ આ બધું ગાદીયમાન હોય ગાદીયમાન હોય હથિયાર તમારી પાસે ગમે એવું હોય પણ એને હાચવો એવું રહેશે એમ હા કરી આ ટોટે મારી આદિય શક્તિ બેઠી છે ને ગાદીયમાન હોય ભાલુભાઈ સિંધાભાઈ જેને આજ માતાજીનું ભુવાપદ લઈને બેઠા છે અને વિરમભાઈ પૂનાભાઈ માતાજીના પઢિયાર ભુવા છે એ ગમે એવા મોર હોય ને સાહેબ મોર પીસાથી રણિયામણો લાગે આ તમારા બે મોર છે ને તમે વાહેરિયા ના વસ્તી આ બધી એના પીસા છો સાહેબ અને આજે મારી આદિયા શક્તિ કે જો મારી વસ્તી કદાચ સો મહિનાનું છોકરું રાતે રોતું હોય અને મને શક્તિને યાદ કરે અને જો કદાચ મારી વસ્તીની હાથમાં દોરી લઈ અને મારા બાલુડા રાજાને હિસકો ન નાખું તો હું હા કરી આ ટોડાની આદિયા શક્ત પંચના દેવની આજ કાનાદની ઓમ નમઃ પાર્વતી પતય આજ કાનાદની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ
बापा जय जय सीताराम।